અમદાવાદમાં મલ્ટી ક્યુઝિનની અંદર અનલિમિટેડ બફે ટ્રાય કરવું હોય તો જોરશોર આવી ગયું છે. જોરશોરમાં 399 ની અંદર તમને 151 થી વધારે આઈટમો તમને અહીંયા જોવા મળી જતી હોય છે. નાના હોય કે મોટા બધાને જ મજા પડે એવી આઈટમો તમને જોવા મળશે. અહીંયા પીઝા અનલિમિટેડ છે, ગાર્લિક બ્રેડ છે, તમને કાઠિયાવાડી ખાવું છે તો પણ તમને અનલિમિટેડ મળી જશે. સાથે પંજાબી, ચાઇનીઝ હોય કે પછી તમને સ્ટાર્ટર, બધી જ વસ્તુ તમને અહીંયા મળે છે. આ અહીંયા બેન્ક્વેટ પણ આવેલું છે, તેના થકી તમારે કદાચ નાનું ફંક્શન પણ કરવું હોય, કિટી પાર્ટી કરવી હોય કે બર્થડે પાર્ટી કરવી હોય તો પણ તમે આરામથી અહીંયા ઓર્ગેનાઇઝ કરી શકો છો. તમે અહીંયા આવો છો તો 399 ની અંદર તમને શું જમવામાં આપવામાં આવે છે અને કેટલા વાગ્યાનો સમય છે, શું લોકેશન છે, બધી જ ઇન્ફોર્મેશન આજના એપિસોડમાં તમને આપીશું. તો ચલો આખો વિડીયો એન્ડ સુધી જો, ખૂબ મજા પડી જશે. આ જે વિડીયો છે તમારા પરિવારના તમારા મિત્રો સાથે જરૂરથી ટેગ કરજો. બર્થડે પાર્ટી હોય કે પછી એનિવર્સરી પાર્ટી લેવી હોય તો જમ કે ખાવું હોય અને એક મસ્ત મજાનું લોકેશન એટલે જોરશો. તો એન્ડ સુધી વિડીયો જોવો, શેર કરો વિડીયો બધાને. અમદાવાદના નવા એપિસોડની અંદર આપ સૌનું બધાનું સ્વાગત છે. ઘણા બધા લોકો કહેતા હોય છે કે અનલિમિટેડ કોન્સેપ્ટના વિડીયો બધા લેતા આવો, તમે ગુજરાતી થાળી બધી જગ્યાએ તો જમે જ છો, પણ એક એવી જગ્યા જે તમે ગુજરાતી થાળી કરતાં પણ આખું અલગ લેવલે જતું રહેતું હોય છે, તો એની અંદર આપણે આવી ગયા છે જોરશોરની અંદર. જોરશોરથી તમે જમી શકો એવું જગ્યા છે. હવે તમને એનું એડ્રેસ તમને સમજાવી દઉં તો આ જગ્યા તમે રોડ જોઈ રહ્યા છો, એ 16 સાયન્સ સિટી વાળો રોડ છે. આગળની તરફ સુકન ચોકડી છે, આપણે જે બિલ્ડિંગ ઉપર આપણે ઊભા છીએ એ સિલ્વર રેડિયન્સ 2 છે, અને આ જગ્યાએ તમને જોરશોર મળી જશે. અને આ જગ્યા ઉપર તમને 151થી વધારે તમને અહીંયા વાનગીઓ જમવા મળે છે. બધી જ વસ્તુ અનલિમિટેડ છે, કોઈ પણ વસ્તુ લિમિટેડ તમને જોવા નહીં મળે. નાનાથી લઈને મોટા બધા લોકોને મજા પડી જાય એવી આ જગ્યા છે. એટલે તમે એન્ડ સુધી વિડીયો જોજો. જ્યારે તમે અંદર અહીંયા આવો છો તો કેટલા રૂપિયાની પ્રાઇસમાં તમને જમવાનું મળવાનું છે, શું વસ્તુ છે, મેનુ છે, બધી જ માહિતી તમને આજના એપિસોડમાં તમને બતાવીશું. તો ચલો ફટાફટ સીધા અંદર જઈએ અને જોરશોરથી જમ કે ખાશું. તો કેમ છો? નમસ્કાર. પહેલાં તો રીલ્સ બહુ બધી જોઈ છે અને ઘણો સમય થઈ ગયો કે ભાઈ મારે અમદાવાદ આવું છે, રીલ્સ આપણી ચાલુ છે. તો વિચાર કર્યો કે જોરશોરમાં છે શું, હવે આપણે એક અનલિમિટેડ કોન્સેપ્ટ આલા કાર્ટ હોય છે કે પછી કઈ રીતે સિસ્ટમ હતી સમજાય. મલ્ટી ક્યુઝિન અનલિમિટેડ બફેટનો કોન્સેપ્ટ છે આપણે. ઓકે, મલ્ટી ક્યુઝિન બફેટ અનલિમિટેડ પણ આપણે આલા કાર્ટનો કોન્સેપ્ટ નથી, અનલિમિટેડ જ મળશે. બરાબર છે. તો એની અંદર શું શું આપણને કદાચ કવર થઈ શકે, કદાચ કેટલી આઇટમ આવી શકે? આપણે ટોટલ 151 આઇટમ છે. 151 પ્રોપર મળશે કે પછી ચટણી પણ ગણતરી થશે? બધું ગણાય દઉં તમને આઈ જાય. તો વાંધો નહીં. આ કેમ કે ઘણી જગ્યાએ એવું થઈ જતું હોય કે ચટણી પાણી બોટલ પણ ગણતરીમાં આવે. એવું કોઈ સ્કેમ કરતો નથી, પ્રોપર આઈટમ આપણે લોકોને ખવડાવીએ છીએ. ઓકે, લોકો પૈસા બધા આપણે બધી આઈટમ ખવડાવવાની છે. ઓકે, પેમેન્ટ કન્ડિશન પહેલા અત્યારે કરવાની છે, બેલ્ટ હોય છે કે શું હોય છે? પેમેન્ટ પહેલા કરવાનું, પછી આપણે અહીંયા બેલ્ટ બાંધવાનું રહેશે, પછી અનલિમિટેડ તમારે જે ખાવું હોય જેટલું ખાવું હોય. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરશું. મને મેનુ બતાવશો કેવી રીતે છે બધું? ઓકે, બતાવીએ. પહેલા અહીંયા બેલ્ટ બંધાયેલો તમે ખાલી. ઓકે ચલો, આપણી જોરશોરનો બેલ્ટ આવી ગયો છે. બેલ્ટ વગર જમવાનું નહીં મળે એવું છે? ચલો ભાઈ, બેલ્ટ આવી ગયો એટલે ગ્રીન પાસ વાળી પાસે આવી ગયો છે. આ શું લખ્યું છે, જમ કે ખાઓ? એ આપણી ટેગલાઈન છે. અચ્છા, કે અનલિમિટેડમાં તમે જમ કે ખાઓ, જ્યાં સુધી તમારું દિલ અને પેટ ના ભરાય બંને ત્યાં સુધી. વાહ કોનીભાઈ, આપણે સ્ટાર્ટિંગ મોકટેલ થી કરીએ છીએ. બરાબર છે. ટુ ટાઈપ્સ ઓફ મોકટેલ છે. ટોમેટો છે, મંચાઉ છે, મેક્સિકન ટોર્ટિલા છે. મેક્સિકન ટોર્ટિલા, યસ. આહા, એ તમને બહુ મજા આવશે. વાહ. પછી આપણે જઈશું સ્ટાર્ટર તરફ. એટલે હજી પેલી બાજુ ફરવા જવાનું છે. ચલો ફટાફટ આ બાજુમાં. આ આપણે વેજ સેન્ડવિચ છે. ઓકે, રેગ્યુલર જે બધા કહી શકે, નોન સ્પાઈસી. બરાબર, બાળકો માટે એ સ્પેશિયલી. ઓકે, આ જે સેના માટે લખેલું છે આપણે? આ જે જૈન માટે છે. ઓકે, જેટલા બી તમને ટેગમાં જે દેખાશે ને એ લોકો જૈન માટે છે, કે પ્યોર જૈન મળશે. પ્યોર જૈન મળશે. પ્યોર જૈન મળશે. બરાબર છે. બરાબર છે. ઓકે, આ બધી છો નાના છોકરાઓ માટે આઈટમ છે. પોપકોર્ન છે, ભૂંગળા છે, અને આપણે દેશી આઈટમ જે કે ને ભૂંગળા બટેકા. આહાહા, એ બી રાખવી છે સ્પાઈસી એકદમ. હા, ભૂંગળા બટેકામાં જો બાકી આમ કેમ તીખા તમતમતા છે, જો જોઈને જ આમ ખાવાની મન થઈ જાય.
મારે ખ્યાલથી ભાવનગરના જેટલા જોઈ જોતા હશે કે યાર આવું લાલ લાલ તમે જોવા દેખાડો ને અમને ખાવાનું મન થઈ જતું હોય છે. તો એ જ વસ્તુ આપણને અહીંયા અમદાવાદમાં પણ તમને મળી જતું હોય છે. નાના છોકરાઓને ગમે એવું પોપકોર્ન હોય તમને મળી જાય. બરાબર છે. આ આપણે પાપડ આવી ગયા છે. ઓકે, આ આપણું ગુજરાતી સ્પેશિયલ ભજીયા ખમણ. પણ સૌથી હવ કોઈની સૌથી વધારે વાલી હોય એવી પાણીપુરી છે. તો પાણીપુરી એની અંદર બે જાતના અલગ અલગ ફ્લેવરમાં પાણી છે. ઓકે, એની અંદર તમે દહીં નાખીને ચટણી નાખી બનાવો. તમે ચટણીપુરી, દહીંપુરી, બાસ્કેટ ચાટ બી છે. હા બરાબર. તમારે સેલ્ફ સર્વિસમાં જે બનાવવું હોય નાચોસ છે ત્યાં. ભાઈ રોકટોક નહીં ને કે ભાઈ હું આની અંદર સેવ વધારે નાખી દો ડુંગળી. રોકટોક નહીં, બધું એકમાં પતાવી દો. રોકટોક નહીં કરે ને, વેસ્ટેજ નહીં કરવાનું. તો બરાબર છે. બરાબર, વેસ્ટેજમાં આપણે બધે પોડ મારે. હા, વેસ્ટ નહીં થવું જોઈએ પણ બાકી પેટ ભરે ત્યાં સુધી ખાવ, પણ વેસ્ટ નહીં કરવો. ઓકે, વાહ રે વાહ. એટલે એક કોન્સેપ્ટ આ બધું વસ્તુ છે બતાવવાનું કારણ એ છે કે તમારો જે રીતેનું તમારું કેપેસિટી હોય તો એ પ્રમાણે તમે લો તો વધારે સારું રહેશે. પછી આપણે મારા ખ્યાલથી આ ચાઇનીઝ સેક્શન છે. ચાઇનીઝ સેક્શન સ્ટાર્ટ છે અહીંયા. ઓકે, ચીલી ડ્રાય છે, ક્રિસ્પી ચીલી પોટેટો છે, ડ્રેગન પોટેટો છે. સાહેબ આનો આમનો કલર જોઈને આનું ટેક્સચર જોઈને ખરેખર આમ ખાવાની પૂરેપૂરી આમ ઈચ્છા થઈ જતી હોય છે. આમ મજા પડી જાય એવું છે. બીજું વસ્તુ શું શું છે આપણે કહેતા જાઓ. ચીયા નૂડલ્સ સેક્શન છે. ઓકે, નૂડલ્સ છે, સિંગાપુરી નૂડલ્સ છે અને શેઝવાન નૂડલ્સ છે. હવે આટલું જમકે ખાવામાં છે તો પણ આ ઓછું ઓછું કેમ રાખ્યું છે? અત્યારે શું છે કે આપણે સ્ટાર્ટિંગમાં આપણે લોકો ઓછું રાખી કસ્ટમરને લાઈવ અને ગરમ મળે. ઓકે, સમજ્યા વસ્તુ. જેમ કસ્ટમર બેઝ ચાલુ થાય એમ અહીંયા ફિલઅપ થતું જાય. બરાબર, આપણે ઠંડુ ખવડાવવા નથી માનતા. બરાબર, એટલા માટે ઓછું ઓછું. એટલા માટે ઓછું. સમજ્યા. એટલે જેમ જેમ વઘાર થતો જાય એમ તમે આવતો જાય. પછી આપણે શું છે? આ મંચુરિયન સેક્શન છે. મંચુરિયન ડ્રાય છે, મંચુરિયન ગ્રેવી છે. ઓકે, ફ્રાઈ રાઈસ. એમાં પણ જૈન છે? એમાં પણ જૈન છે. બરાબર છે. ઓકે, પ્યોર જૈન મળશે. કારણ કે અત્યારે સમજી લો કે જનરલી ક્યાંય મંચુરિયનમાં જૈનમાં પ્રોબ્લેમ થાય, બહુ પ્રોબ્લેમ થઈ જાય. આપણે એ સોલ્વ કર્યું. વાહ, ચલો. આ મોમોસ સેક્શન છે સ્પેશિયલ કે તમને, તમે આટલા બધા બ્લોગ બનાવ્યા છે પણ તમને અનલિમિટેડમાં જોવા નહીં મળે. હવે બહુ ઓછો, હા ઓછા હોય છે. પ્લસ પાછું એમાં બે પ્રકારના આપેલા છે, જે સ્ટીમ વાળા છે અને સ્ટીમ વાળા પણ છે. બે મોમોસ છે. અત્યારનો મોમોસનો જે ટ્રેન્ડ છે ને એ બહુ હાઈ લેવલે અત્યારે વધી રહ્યો છે. બરાબર, મેક્સિકન હોટપોટ છે આપણે. ઓકે, અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલે. હા, એકદમ રાઈટ વાત છે. બહુ સરસ. આપણે મોમોસ માટે ચટણી છે. મોમોસ માટે ચટણી આવી ગઈ. યસ. ઓકે, મેંદુ વડા છે. સાઉથ ઇન્ડિયન સેક્શન સ્ટાર્ટ થાય. ઓકે, મેંદુ વડા, ઇડલી અને ઉત્તપમ. બરાબર. આ બી આપણે લાઈવ જ આપીએ છીએ કે જેમ કસ્ટમર આવતા છે એમ જ ઢોસા આપણે મૂકવાના છીએ. બરાબર છે, એ રીતે આપણે રાખીએ. ઓકે, પછી આપણા મૈસૂર ઢોસા છે. મૈસૂર ઢોસા છે, પેપર ઢોસા છે, મસાલા ઢોસા અને ચોકલેટ ઢોસા. ચોકલેટ ઢોસા ની ડિમાન્ડ પ્રમાણે આ નાના છોકરાઓને અત્યારે ડિમાન્ડમાં ચોકલેટ ઢોસા વધારે ચાલે. વાહ. તો આપણે પાસ્તાનું સેક્શન છે ટોટલ. બરાબર છે. પેસ્ટો પાસ્તા છે, અલ્ફ્રેડો પાસ્તા છે અને અરેબિટા પાસ્તા છે. અરેબિટા પાસ્તા છે. યસ. વાહ. એટલે પાસ્તામાં બી જેને પાસ્તા ખાવા છે, કંઈક ચટપટું ખાવું છે, એમાં બી એમને વેરાયટી મળી રહેશે. એવું નહીં કે સિંગલ પાસ્તા. આહા, વાહ. આપણે જનરલી કહીએ ને કે વ્હાઈટ સોસ ને રેડ સોસ પાસ્તા. હા, એયા છે. ઓકે, બરાબર. અને આ બાર્બીક્યુ સેક્શન છે, તંદૂરી ફ્રેટર. બરાબર. અહીંયા આપણે 100 પીસ માટે રાખીએ છીએ. જનરલી આપણે ટેબલ ઉપર જ સર્વ કરીએ છીએ. ઓકે, લાઈવ અને ગરમ ગરમ ટેબલ ઉપર સર્વ કરવા. ટેબલ ઉપર સર્વ કરે. તો આ મશરૂમ છે ને? યસ. ઓકે, અને આ પાઇનેપલ છે. અને એક આ પાઇનેપલ. યસ. વાહ. આ પહેલી વખત મશરૂમ મેં આ રીતે મોટું લાઈવ આ રીતે બાર્બીક્યુમાં ટ્રાય કર્યું, જોવાનો છું. પછી મેક્સિકન કોર્ન ટિક્કી. યસ, મેક્સિકન કોર્ન ટિક્કી છે અને થાઈ કરી અને સોસ વેજીટેબલ. આહા, આ થાઈ કરી અને આ જે વેજીટેબલ્સ ને છે ને આપણે જે ખાવાની જે મજા છે ને, મજા આવે ને. એટલે ઇન્ટરનેશનલ આઈટમમાં અત્યારે વધારે ચાલે છે. હા, અને થાઈ કરી જોડે રાઈસ લઈને રાઈસ વધારે મજા આવે. એની જે કોમ્બિનેશન છે ને એક નંબર લાગે છે. ચલો, હવે આના પછી આપણે ફ્રેન્ચ રાઈસ. બધાની ફેવરેટ. રાઈટ. ઓકે, હવે આ જે રાઈસ છે ને એ મારા ખ્યાલથી કંઈક અલગ લાગે છે. એની વિશેષતા શું છે? આપણે દાળ તડકા માટે. બરાબર છે. દાળ તડકા માટે જીરા રાઈસ. જીરા રાઈસ. યસ. વાહ. બરાબર. અહીંયા આપણું થાય છે નોર્થ ઇન્ડિયન સેક્શન, પંજાબી. પંજાબી. આપણે પંજાબીમાં 6 સબ્જી આપીએ છીએ. 6 સબ્જી. યસ. પનીર લવાબદાર, પનીર ટકાટક, પનીર બટર મસાલા, વેજ મહારાજા. જેમ તમે અહીંયા અત્યારે બોલી રહ્યા છો એમ મને મોઢામાં પાણી આવી રહ્યું છે. સાથે સાથે અમારા વ્યુઅર જોનારને પણ પાણી આવી રહ્યું છે. જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છો અને જોઈને પણ મોઢામાં પાણી આવી રહ્યું છે તો યાર શેર કરો વિડીયો. અને અમદાવાદમાં પ્લાન કરી રહ્યા છો, તમારું કદાચ કોઈ ઇવેન્ટ છે અથવા તમારું ઘરે કોઈ ફંક્શન છે, બર્થડે પાર્ટી, એનિવર્સરી, તો તમે અહીંયા એક વખત મુલાકાત લો.
જોર શોર ની અંદર જમકે ખાઓ અને મોજ કરતા જાઓ. તો હવે આપણે મારા ખ્યાલથી કાઠિયાવાડી સેક્શન, હા આપણો બધાનું ફેવરેટ કાઠિયાવાડી સેક્શન અહીંયા સ્ટાર્ટ થાય છે. આ છે આપણા રસાવાળા બટેકા. બરાબર છે. હા તમે ટેસ્ટ કરશો રોનીભાઈ, તમારું દિલ ખુશ થઈ જશે. પ્યોર કાઠિયાવાડી, પ્યોર કાઠિયાવાડી. બીજી મેઇન વસ્તુ મારું આકર્ષણનું કેન્દ્ર કદાચ કહીએ તો આ તમારા ચમચા છે. જુઓ તો ખરા યાર, આ પેલું નોર્મલે નથી રાખ્યા, એમાં પણ કેમ જોર શોર દેખાય પણ સારું, બહુ જબરજસ્ત. મારા ખ્યાલથી આપણે સેવ ટમેટાનું શાક છે, પછી આપણું બેંગન કા ભરતા. બેંગન કા ભરતા, ભાઈ 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 મોજ પડાઈ દેવાના છો આજે. પછી આપણું સાદું ભીંડાનું શાક મસાલા વગરનું. ઓકે, સમજા, જેને એસિડિટી નો પ્રોબ્લેમ આ તે નોન સ્પાઈસી અને જૈન દીધી રોટલી જોડે. હા અને જૈન વસ્તુ. અરે જૈન, બરાબર. આપણી દાળ છે ગુજરાતી મીઠી દાળ, ગટ કટ મીઠી જે આપણી દાળ હોતી હોય છે એ આવી ગઈ, જૈન છે. ઓકે, રાઈસ આપણા સાદા રાઈસ. બરાબર છે. આ છે આપણું સાદું ટીંડોળાનું શાક. બરાબર, આપણે ગિલોડી અથવા ટીંડોળા જે લોકો કે છે, કહેતા હોય. હા, દરેક ગામે કઈ નવું નવું નામ બોલે, ગામે ભાષા બદલાય. હા બરાબર છે. અને આપણું સાદું કઢી ખીચડી. કઢી ખીચડી પણ મળી જાય. કઢી ખીચડી પણ મળી જાય. એટલે એક એવું વસ્તુ કહી શકે ધ્રુવભાઈ કે કદાચ નાના આવે છે તો એને આપણે કે જે ભૂંગળા છે એ બધી વસ્તુ મળી જાય. કદાચ અમારા જેવા યંગસ્ટર આવે છે તો એના માટે આ ચાઇનીઝ સેક્શન એ બધું આવી જાય. આપણા કદાચ મમ્મી પપ્પા આવે છે તો પંજાબી મળી જશે. દાદા દાદી આવે તો એના માટે કઢી ખીચડી ભેજ. ઇટાલિયન ઓપ્શનમાં દાળ ભાત બી છે. અને હજી મેઇન વસ્તુ તો રહી ગઈ, શું ઇટાલિયન આઈટમ આપણા પીઝા. પીઝા પણ છે. પીઝા ત્રણ ટાઈપના પીઝા છે અને ગાર્લિક બ્રેડ છે, એ ટેબલ ઉપર સર્વ કરીએ છીએ. તમે કેટલું ખવડાવશો યાર, તમારે જમકે ખાવ, વાંચ્યું નહીં તમે? વાહ. અને આપણો બધાનો ફેવરેટ, હજુ ઘી કેટલું તરે અહીંયા તમે જોવો, ચોખ્ખું હશે. અરે ચાખો તમે એક. અરે ભાઈ ભાઈ, આપણો છે મોહન થાળનો હલવો. અચ્છા, ક્યાં વાત છે. પછી આપણું મિષ્ટાની અંદર ગુલાબ જાંબુ અને જલેબી. જલેબીથી મને યાદ આવે છે કે જલેબીની અંદર થોડીક છે રબડી નાખી હોય. આ હા, આમ એની એનું જે કોમ્બિનેશન આવે ને યાર, આ એનું જબરજસ્ત મજા પડી જાય. પછી આપણા અહીંયા આપણું પુલાવ ને બિરયાની સેક્શન સ્ટાર્ટ થાય છે. આ કાશ્મીરી પુલાવ છે, હૈદરાબાદી બિરયાની છે, દમ બિરયાની છે. બોલતા જાઓ, દેખાડતા જાઓ, મને મોઢામાં પાણી આવતું જાય છે. પછી આપણું દાલ મખની, દાલ તડકા. દાલ તડકા તમે પહેલા પૂછ્યું તો ને, રાઈસ કયા, જીરા રાઈસ. હા હા, એ આ બંને માટે છે. બરાબર છે. દાલ મખની અને દાલ તડકા માટે. ઓકે, ચલો હવે આમાંથી કઈ ભાવતું જ નથી, બરાબર, મજા નથી આવતી. તો છેલ્લે કદાચ એવું કઈક શું હશે છેલ્લે. આખા ગુજરાતમાં જે ચાલે ને સૌથી વધારે, કે દિવાળી કામ પતિ હોય તો શું લેવા જાય, પાઉંભાજી. પાઉંભાજી પણ છે, પાઉંભાજી અને પુલાવ. વાહ વાહ વાહ. કેમ કે આટલા બધા ઓપ્શન ની અંદર ન ભાવવાની વાત તો આવતી જ નથી, પણ કદાચ કે મારે હજી આમાંથી કંઈક ખાવું છે તો એના માટે પણ પાઉંભાજીને પુલાવ રાખીએ. એટલે મને એવું લાગે છે કે ઉપરથી કદાચ દિલ્હીથી આપણે ચાલુ કરીએ, પંજાબી, ગુજરાતી, પછી ચાઇનીઝ, અને પ્લસ પાછું નીચે છેલ્લે જતા જઈએ સાઉથમાં જાવ તો સાઉથ ઇન્ડિયન પણ મળી ગયું. હજી મેઇન વસ્તુ બાકી છે. કઈ બાજુ? સ્વીટમાં. આ ત્રણ તો આવી ગયા છે. હજી છે સ્વીટ. ઓ ભાઈ, આમ જે આમ કે ને આપણો મઠો અને શ્રીખંડ. આ જો ખાલી, આ કેસર પિસ્તા શ્રીખંડ છે, પછી આ ડ્રાય ફ્રૂટ શ્રીખંડ છે, આ મેંગો રસનો રસ જે અત્યારે ઉનાળામાં જોઈએ જ આપણે ખાવા જોડે. આ આપણી છે લસ્સી, પ્લેન લસ્સી. પ્લેન લસ્સી, યસ, બરાબર. અને ટુ ટાઈપ્સ ઓફ બટર મિલ્ક, બે જાતની છાશ છે. કેમ એમાં ખાવી હોય સાદી અને મસાલાવાળી ખાવી. મસાલાવાળી, મસાલાવાળી પણ મળશે. મસાલાવાળી યાર. અચ્છા, વાહ વાહ. જનરલી બધાને નોર્થ ઇન્ડિયનમાં રાયતું જોઈએ, રાયતું જોવે. હા, એટલે માટે આપણે રાખીએ. આપણે ઘરે જમતા હોઈએ એટલે અથાણા તો જોઈએ જ. યસ, સિક્સ. આપણે ચાર જાતના અથાણા રાખ્યા છે. બરાબર છે. કેરીનો છુંદો છે, ગોળ કેરીનું છે, મરચાનું છે, બધા અથાણા આપણે બી રાખેલા છે. બરાબર છે. અને આ સીની ચટણીઓ છે આપણે? હા, આપણે સાઉથ ઇન્ડિયન માટે ગાર્લિક ચટણી જે હોય ને. હા હા, વ્હાઈટ ચટણી તો ત્યાં હતી જ. બરાબર છે. અહીંયા ગાર્લિક ચટણી. ઓકે. આ થાઉઝન્ડ સોસ છે. થાઉઝન્ડ સોસ છે. ઓકે, જે બાર્બીક્યુને બાર્બીક્યુના માટે ટ્રાય કરવું. આ લસણની ચટણી છે, જેને અલગથી લસણની ચટણી જો જોઈતી હોય તો એ બી રાખીએ. જે કાઠિયાવાડી ખાવામાં વધારે મજા પડે. બરાબર. આ છે ગ્રીન ચટણી. બરાબર. એ બાર્બીક્યુ માટે છે. બાર્બીક્યુ માટે. ઓકે. અને આ એકદમ વ્હાઈટ વ્હાઈટ ચાદર છે એની છે રહી. આ આપણે કોલ્ડ ફ્રીજ છે કે જેનાથી આ બધી વસ્તુ ઠંડી રહે. અચ્છા, ઓપન જ ફ્રીજ છે. ઓપન ફ્રીજ છે. ઓકે, એટલે જે પણ વસ્તુ છે ઠંડી ઠંડી જ રહે. હા, બરાબર છે. અને હવે આપણે આવીશું કોલ્ડ સલાડ તરફ. એટલે પીઝા ખાવા જતા હોય તો કોલ્ડ સલાડ મળે. કોલ્ડ સલાડ મળે. બરાબર. તો અહીંયા પણ છે એ વસ્તુ, બધા એડ કરી દીધી આપણે. ઓલ ઇન વન. ઓલ ઇન વન. વાહ. હવે ધ્રુવભાઈ,
આપણે હતા મારા ખ્યાલથી ત્યારે 7 વાગ્યા હતા બરાબર. હવે થોડોક 7:30-7:45 જેવો સમય થયો છે. ટેબલો ફૂલ થવા લાગ્યા છે. ટેબલો ફૂલ થવા લાગશે. જમકે ખાવાવાળી પાર્ટી હવે આવવા લાગી છે. જમકે અત્યારે સમર ચાલે છે. હા, એટલે જમકે ખાવાની પાર્ટી બધી 7:30 ચાલુ થઈ જશે. અને કેટલા વાગ્યા સુધી રહે? પંજાબી છે તો પંજાબી જેવો સ્વાદ મળે છે કે નહીં મળતો, તો આ બધું કેવી રીતે મેન્ટેન થતું હોય છે એ પણ તમને બતાવો. તો પહેલાં છે ને આપણા સબસ્ક્રાઈબર અહીંયા મળી ગયા છે, તો એમને પૂછીએ કે ભાઈ અહીંયાનું ફૂડ તમને કેવું લાગ્યું છે. સાહેબ પહેલાં તમારો પરિચય આપી દો. મારું નામ સ્વપ્નિલ પટેલ છે. ઓકે. ફૂડ એનું એકદમ ટેસ્ટી છે, ડિલિશિયસ. 151 આઇટમ ઇન વન રૂમ. હા, એક જ જગ્યાએ બહુ જ ટેસ્ટી ફૂડ ને અલગ અલગ વેરાયટી છે. ઓકે. કદાચ નાનાથી લઈને મોટા સુધીની ફૂલ ફિલ થઈ શકે ખરા હેપીનેસ? યસ, ફૂલફિલ થઈ શકે. નાના માટે બી છે પીઝા છે, સેન્ડવિચ છે, મોટાઓ માટે બી છે, સબ્જી છે, રોટી છે, આપણી તવા રોટી બી છે, તંદૂરી રોટી બી છે. એક કોમ્બો છે, કોમ્બો છે. નાના છોકરાઓથી લઈને મોટા સિનિયર સિટીઝન માટે પણ સારું સારું પ્લેસ છે. અને પ્લસ સારું એવું ટેગ લાઈન છે કે જમકે ખાઓ. તમે જમકે ખાધું કે નહીં? જમકે. લેડીઝ ને સૌથી વધારે પાણીપુરી કાં તો ચાટ છે એ પણ આપણે ચાટ છે, બાસ્કેટ ચાટ છે, બેડ છે, બધું જ છે. ટાકોસ બી મીન્સ કે બચ્ચાઓના ફેવરેટ હોય વેફર્સ ને બધું બી છે, એટલે એમના માટે બી ફૂલ ફિલ છે. એમ કોમ્બો પેક છે. યસ, ડેફિનેટલી. પ્લસ જમકે ખાઓ. યસ. અને ઓવરઓલ વિડિયો તમને કેવા લાગે છે? પ્રોપર વિડિયો તમારા, હું તમારા વિડિયો જોઈને જ રેસ્ટોરન્ટમાં જઉં. બરાબર છે. કે ભાઈ તમે એકવાર એક વિડિયો બનાવ્યો કે ભાઈ ના હશે કંઈક. હા, એકવાર મસ્ટ વિઝિટ તો લઉં જ છું. ક્યાં વાત છે, ચોક્કસ. થેન્ક યુ. અહીંયા છે ને વચ્ચેના ભાગે પ્રાઇવેટ ટેબલ તમારે કરવા હોય ને ફેમિલી સાથેનું, તો પણ અહીંયા મેન્ટેન થઈ શકે એમ છે. મસ્ત મજાનું કામ થઈ જાય. અને પ્લસ અત્યારે જો સાંજો સમય થયો છે એટલે આખે બધે બધા ટેબલ ફૂલ થતા જાય છે. 370 લોકો એક સાથે જમી શકે એવી રીતે મજા પડી જાય. પ્લસ એમનો બેન્ક્વેટ હોલ છે, એમાં પણ 120 લોકો અહીંયા બેસી શકે એ રીતેની આ વ્યવસ્થા છે. એટલે પાર્ટી કરવી હોય અથવા તો તમારે કોઈ ઓકેશન ઓર્ગેનાઇઝ કરવું હોય તો પણ અહીંયા તમારે મસ્ત મજાનું થઈ જાય અને જમકે ખાઓ. આપણી પાસે આખું બધું જ ટેબલ ફૂલ થઈ ગયું છે. અરે યાર, આમ એક નજર અહીંયાથી લગાવથી લઈને પેલી બાજુ ટેબલ સુધી બધું ફૂલ થઈ ગયું છે. આ ખાલી ટેબલ તમારા માટે સજાયું છે અને સાથે અમારી ટીમ પણ અમે આ જમવાના છે. હવે આ જગ્યા ઉપર તમે આવો છો, 151થી વધારે આઇટમ, નાનાથી લઈને મોટા સુધી બધાને મજા પડી જાય એવી આઇટમ તમને અહીંયા જોવા મળવાની છે. આ બધું ખાવા માટે કંઈક કોલ્ડ ડ્રિંક જેવું અથવા તો એવું કંઈક તો જોવે ને, તો એના માટે પણ તમારા માટે 4 એવા ઓપ્શન આપેલા છે, એટલે એ પણ તમને ખૂબ મજા પડી જશે. બીજી વસ્તુ, તમે આવો છો તો તમારું વેલકમ કરવા માટે મોકટેલ્સ પણ આપેલા છે, ચમકારા બંધ છે. અને ભાઈ તમે અહીંયા આવો છો તો બાર્બીક્યુ પણ અહીંયા તમને સારા એવા ઓપ્શનમાં મળી જશે. 2 જાતના અલગ અલગ બાર્બીક્યુ છે, પ્લસ પાછું અંદર ચીઝ ટિક્કી પણ છે, એ પણ તમને ખાઓ ફૂલ મોજ સાથે. આજે બાર્બીક્યુની અંદર એકદમ સ્મોકી ફ્લેવર છે, સાથે સાથે મેરિનેટની અંદર જે આપણે કહેવાય જે અંદર મસાલા જે નાખ્યા છે દહીંની સાથે કરેલું છે, ચટપટું લાગે છે અને એકદમ સોફ્ટ પનીર ખૂબ જ મસ્ત. જો હવે ચાઇનીઝ સેક્શનની અંદર હું તમને બતાવું, ડ્રેગન પટેટો છે, ચીલી મારા ખ્યાલથી આ પનીર છે ને, ચીલી પનીર. હા હા હા, જો એકદમ રસીલા છે યાર. બીજું વસ્તુ, આપણા નૂડલ્સ જે નાના છોકરાઓ લોકોને બહુ વધારે મજા આવતી હોય, જે પ્રમાણે ચાઇનીઝનો સ્વાદ હોવો જોઈએ એટલું સુપર્બ છે. આ જે પણ વાત કરી રહ્યો છું કોઈ વખાણ નહીં, તમે જ્યારે અહીંયા આવશો તમે આ તો હું મારો સ્વાદ કેવો છે, કેવો અહીંયા મને ગમી રહ્યો છે એ તમને બતાવી રહ્યો છું. સ્વાદની અંદર કહું તો આ એકદમ સ્પાઇસીનેસ થોડોક મીડિયમમાં છે, અને કદાચ નાના છોકરાઓ હોય કે મોટા હોય દરેક લોકોને આ મજા આવી જાય એ રીતનો ટેસ્ટ છે, એટલે અનુકૂળ રહી શકે. બરાબર છે. સૂપની અંદર પણ 3 જાતના અલગ અલગ સૂપ છે, એ હું ટ્રાય કરી લઉં. આ મીડિયમ સ્વાદ છે. હમ
એમાં પનીરને આખું બધા અલગ અલગ કટકા પણ નાખેલા છે. સૂપની અંદર જો વાત કરું ને તો ટોમેટો સૌથી બેસ્ટ છે, મંચાવું તો એ ઓકે છે, અને આ ટોટીલા જે છે ને એ સૌથી બેસ્ટ છે. કંઈક અલગ જ તમારે સ્વાદ સાથે સૂપ પીવું હોય તો બેસ્ટ મજા પડી જશે. જો અહીંયાની અંદર જે પાણીપુરીમાં છે એમાં જે આરું ફુદીનાને જે પાણી છે એ છે, સાથે એની બાસ્કેટ ચાટ છે. તમે એ બાસ્કેટ ચાટને ચાટમાં તમારે જે તમારે જોતું હોય એ તમે બનાવીને જાતે લઈ શકો છો, એમાં કોઈ રોકટોક નથી. તો જો આવે છે ને આપણે પહેલાં તો આપણે મોમોઝ ટ્રાય કરીશું. અહીંયાના મોમોઝ લોકો કહેતા હોય છે કે બહુ સરસ હોતા હોય છે, તો આ મોમોઝની અંદર જો આપણે પહેલાં તો એમની જે ચટણી સ્પેશિયલ બનાવી છે એમાં ટ્રાય કરી જોઈએ. મોમોઝમાં પણ તમને બે પ્રકારના અલગ અલગ મળી જશે, એક સ્ટીમવાળા અને એક તમને ફ્રાય મળી જશે. બીજું આપણે જે ટ્રાય કરી રહ્યા છીએ એ મંચુરિયન છે, ડ્રાય મંચુરિયન. એમાં જૈન પણ ઓપ્શન તમને મળી જશે. મંચુરિયન એકદમ ઓકે છે, તમે લેવું તો લઈ શકો છો. પછી આવે જો આપણા ભાવનગરી આ તીખા ધમધમતા મસ્ત મજાના લસણિયા ભૂંગળા બટેકા. આ હા હા, જુઓ આ બટેકું તૂટી જાય છે, અંદર આપણે પ્રોપર અંદર ભરાઈ જાય એવું મસ્ત મજાનું ભૂંગળા બટેકા ટ્રાય કરીએ. આ હા, જોઈને જ તમને મોઢામાં પાણી આવી રહ્યું છે ને, તો મને યાર ખાઈને કેટલી મજા આવતી હશે. જો એના પછી આપણે ઢોસા ટ્રાય કરી રહ્યા છે, તો ઢોસા એની સાથે સંભાર ને વ્હાઈટ ચટણી છે. સંભારનો જે પ્રમાણે સાઉથ ઇન્ડિયન સ્વાદ હોવો જોઈએ એ જ પ્રમાણે સ્વાદ છે, બહુ જબરજસ્ત. તો હવે જે આપણે જમવાના છે અહીંયાનું જે પંજાબી અને ગુજરાતી છે, ગુજરાતી આપણે પહેલાં ટ્રાય કરીશું. ગુજરાતીની અંદર જો લસણિયા બટેકા આપણે ટ્રાય કરવાના છે. લસણ બટેકા જો આમ સ્પાઇસી છે. બીજી કદાચ વાત કરીએ તો આપણે સેવ ટામેટા છે, એકદમ આપણે કાઠિયાવાડી સેવ ટામેટા ના કહી શકીએ, નોર્મલ છે. જે આપણે ઓળો છે એકદમ તીખો છે, ખૂબ મજા પડી જાય એમ કહે ને, ચટપટું જેને તીખું ખાવાનું પસંદ આવતું હોય, તો એના માટે આ સૌથી બેસ્ટ જગ્યા રહેશે. આ જગ્યાનો કોન્સેપ્ટ એવો છે કે તમારું રોટી ચપાતી અથવા તો તંબુ તંદૂરી જે છે એ તમને લાઈવ ગરમા ગરમ તમારા ટેબલ ઉપર સર્વ થતું હોય છે, અને સાથે પીઝા બાર્બીક્યુ એ પણ તમારા ટેબલ ઉપર જ ગરમા ગરમ સર્વ થાય છે. જો પછી આપણે પંજાબી ટ્રાય કરવાના છે, તો પંજાબીની અંદર જો ત્રણ ચાર જાતના અલગ અલગ રોટી આવે છે. અહીંયા પનીર ટીકા મસાલા છે, એની અંદર પણ બહુ જ એકદમ ક્રીમીનેસવાળા જે કહીએ ને એ રીતેની આખું વસ્તુ બનાવેલી છે. પ્લસ અહીંયા જે લવાબદાર છે, હાય હાય હાય, આ જે પનીર લવાબદાર છે ને એમ આમ મજા પડી જાય એવું છે. તો જમકે ખાવાવાળું જે સિસ્ટમ છે ને અહીંયા, તો આની જે માસ્ટરી કદાચ હું આમાં કહી શકું ને, તો એમની પંજાબીમાં સૌથી બેસ્ટ છે. ગુજરાતી તમે ઓછું લો તો વાંધો ના આવે, બાકીના તો અલગ અલગ વસ્તુ ઘણી બધી વસ્તુઓ છે તમે લઈ શકો છો. પીઝા પણ છે એમાં, ત્રણથી ચાર જાતના અલગ પીઝા આવે છે, સાથે સાથે ગાર્લિક બ્રેડ પણ આવે છે. પીઝાના તમે લેયર જો કેવું છૂટા પડે, આ આખા પીઝા તમારે એક એક પ્લેટ ઉપર તમારે સર્વ થતા રહેશે. અલગ અલગ તમારે જેટલી વસ્તુ જોતું હોય તમને બધી જ વસ્તુ તમને અહીંયા અવેલેબલ મળી જતું હોય છે. અમુક વસ્તુઓ છે તે તમારા ટેબલ ઉપર સર્વ થાય છે, બાકીની જેટલી છે સેલ્ફ સર્વિસ છે, એટલે બુફેટ સિસ્ટમ છે, એટલે ખૂબ મજા પડી જશે. એની અંદર આઈસક્રીમ છે, આ જો આપણે ચોકલેટ આઈસ જે પેસ્ટ્રી છે એ આપણે ટ્રાય કરી છે યાર, ખાતા ખાતા તમે થોડીક પેસ્ટ્રી ને બધું ખાઓ તો ખૂબ મજા પડી જતું હોય છે. તો હવે આના પછી જે છે સ્મોકી, આપણે તો હું સ્મોક તો નથી કરતો, પણ આ સ્મોકી બિસ્કિટને જોઈને એક ઈચ્છા તો થાય કે રીલ્સ બનાવું, અને રીલ્સ બનાવીને તમે અહીંયા જોરશોરને ટેગ કરો અને ખૂબ મજા આવી જશે. તો ચલો, તો ભાઈ આ બધું ખાધા પછી તમને થોડું ઘણું કહેવાય ને આઈસક્રીમ તો જોવે ને, તો આઈસક્રીમમાં તમને કોણ પણ આપે છે.